ઓછા દેખાતા મુરબીઓ અને વધારે દેખાતા મિત્રો. રાત થોડી ને વેશ જાજા. અઘરા વિષયને જે બહુ સરળતાથી રજૂ કરે તે કવિ, અને સરળ વિષયને બહુ અઘરો બનાવે તેવા કેટલાક વિવેચકો હોય. વિનોદે ભાવની વાત કરી, ઉર્મીની વાત કરી, અને મારે વિચારની વાત કરવાની છે. પણ વિચાર પણ છે આ જગતમાં, ભાવ પણ છે. ચિંતા કેમ થાય છે? તો એનું કારણ એમ કહ્યું છે કે ચિંતા થવાનું કારણ પ્રેમ છે. પણ પ્રેમ કેમ થાય છે એનું કોઈ કારણ નથી. એટલે કવિતા માટે આપણને સૌને પ્રેમ છે માટે ચિંતા થાય છે કે આટલી બધી કવિતા લખાય છે ને આવી આવી કવિતા લખાય છે. ભારે જુલમ થાય છે ભાઈ. પણ આ જુલમ દરેક જમાનામાં થતો હોય છે. આપણે ચિંતા કરીએ તો બરાબર છે, મેં કહ્યું એમ સાહિત્ય પ્રીતિ છે આપણી એટલે ચિંતા પણ થાય. પણ દરેક જમાનામાં અસંખ્ય કવિઓ હોય છે, અને પછી સમય એની સાફસૂફી કરતો હોય. કાળ દેવતા એમ કહ્યું છે, કાળ એનું કામ કરે છે. એટલે ખરેખર તો મારે એમ કહેવું જોઈએ કે આજની કવિતાની જાજી ચર્ચા કરીને, ટીકા કરીને, કોઈને ખોટું લગાડવા કરતા આટલું કહીને વાત પૂરી કરવી. પણ થોડી વાત તો કરીએ આપણે કે ખેડૂત આ વખતે કેટલું સરસ ચોમાસું છે નહીં ગુજરાતમાં. પણ ખેડૂતે જેટલું વાવ્યું તેટલું બધું જ વાવીએ એ બધું ઉગતું નથી, ઉગે એ બધું ઉછળતું નથી, ઉછરે એ બધું નેગલતું નથી, નેગલે એ બધાને કંઈ દાણા ભરાતા નથી. જેટલા દાણા ભરાય એટલા ડુંડા ખડક પહોંચતા નથી, અને ખડક પહોંચે છે બધા ડુંડા કોઠીમાં નથી. અને કોઠીમાંથી આ કોઠીમાં તો બહુ ઓછા પહોંચે છે. ઘરમાં પહોંચે છે તે ઘટમાં ઓછા પહોંચે છે. એટલે તમે જુઓ કે કેવો ન્યાય છે. અને પણ ખળામાં જાય પછી પાછા એના લેનારા બીજા આવે, ખડું માંગનારા, ને ખેડૂત એને આપતો હોય એમ, એનો અધિકાર છે એમ માનીને ખેડૂત એને આપી દે. તો કાળદેવતાને કેટલું કાપી દેવાનું હોય છે, અને એ રીતે એનું કામ થતું હોય છે. પણ આપણે વાત કરીએ કે શું બની રહ્યું છે આજે, તો મેં હવે જ ક્યાંક કશાકમાં લખ્યું કે ગઝલનો લીલો દુષ્કાળ છે એમ તો લખ્યું મેં, પણ એમ કહ્યું કે ગઝલનો કાદવ કીચડ ભરેલો લીલો દુષ્કાળ છે. અને એ પણ તડકા પડશે, તડકા પડશે વાદળવાના વતરા ચિત્રાના, એટલે કાદવ સુકાશે. સુકાયો પંખને ખીલ્યા કાસા રેશ્વિત પંખજ, કાદવ સુકાશે અને પાછા કમળ ખીલશે. સુકાયો પંખને ખીલ્યા કાસા રેશ્વિત પંખજ, સિવેથી આવતા સાંજે ધણોની ઉડતી રજ, જેન પાઠકે એ વર્ણન કર્યું. તો આ ભૂમિકાએ આપણે આ કવિતાની વાત કરીએ કે આટલી બધી લખાય છે તો આપણે ખડખોદ તો કરતા જ રહીએ છીએ. આમ કેમ થયું, આમ કેમ થયું. બે ઉદાહરણો સાથે વાત કરું કે કાનજી પટેલે દેશ નામનો એક કાવ્ય સંગ્રહ આપ્યો હમણાં, આ વર્ષે 2018માં એમનો એ સંગ્રહ આવ્યો, અને 2019માં એમણે ભીલની ભોંય એવી નવલકથા આપી. હમણાં મહિનો થયો, દોઢ મહિનો થયો. તો દેશ નામની જે એમની રચનાઓ, દેશ નામના સંચયમાં જે એમણે અછાંદસ રચનાઓ આપી છે, એમાં એમણે જે વાત કરી છે તે જ પેલી નવલકથામાં વાત છે. આ આજે લખતા કવિઓ છે, પણ એકદમ નવોદિત નથી, એ તો પ્રતિષ્ઠિત થયેલા છે. પણ એમનું ઉદાહરણ એટલા માટે લઉં છું કે આપણને ખ્યાલ આવે કે એમાં પણ શું મુશ્કેલીઓ હોય છે. તો કાનજીની એ રચનાઓ છે, એ અછાંદસ રચનાઓ છે. અછાંદસના આરોહ અવરોહ અને એના વિધાનો, અને એ વિધાનોમાં અચાનક આવતી વ્યંજના, એ બધી વસ્તુઓ આપણને ગેરહાજર લાગે ઘણી વખતે. એટલે ધરતીના બીજ નામનો એમનો એના આગળનો કાવ્ય સંગ્રહ પ્રગટ થયો ત્યારે મેં પરબમાં એના વિશે લેખ લખતા લખેલું, એ ઘણી બધી વસ્તુઓમાં હાજર છે. એમને વાત તો આ કરવી છે કે આ જંગલ જમીન અને જંગલની નીપજો તો બધી અમારી હતી, એટલે કે આદિવાસીઓની છે, વનવાસીઓની છે, એ સરકારે કેમ લઈ લીધી ને અમને
આ બધું આચરણ અમારું છે એને ગેરરસ્તે ગણીને અમને દંડ કરે છે, અમારી પાસેથી આ બધું ઝૂટાવવામાં આવી રહ્યું છે. આજે પણ એના આંદોલનો ચાલે છે. એ વાત એમણે ધરતીના બીજમાં જરા જુદી રીતે પ્રતિકાત્મક રીતે કરેલી, પણ દેશમાં તો એમણે બહુ પ્રગટપણે વાત કરી. એટલે દેશની કવિતા અને ધરતીના બીજની કવિતામાં પણ થોડો ફરક છે, અને છતાં ધરતીના બીજની કવિતા વિશે મેં વાત કરતા છેલ્લે એમ લખેલું કે આ બધું તો બરાબર છે, પણ આમાં કવિતાનો આનંદ ક્યાં છે? મેં એમાં લખ્યું કે કવિતાનો આનંદ ક્યાં છે આમાં? અંજીને બહુ ખરાબ લાગ્યું અને એમણે જરાક મને જુદી રીતે વાત પણ કરી. તો કહ્યું બરાબર છે, કારણ કે તને જે લાગ્યું છે એમ કે વિવેચન છે ને એ કીર્તિદાબેન ઉષાબેન બધા કહેશે કે થેન્કલેસ જોબ છે, એ વૈતરું છે અને દુશ્મનો ઊભા કરવાનું કામ છે. પણ મેં કહ્યું કે કવિતાનો આનંદ તો મને મળવો જોઈએ ને, હું કવિતા પાસે જાઉં છું. તમે તમારે આ વાત કરવી હોય તો નિબંધ લખો ને, તમે વિચાર પ્રધાન નિબંધ લખી શકો છો, અને પછી એમાં કાવ્ય તત્વ લાવનારા પરિબળો કે તત્વો છે એની માવજત ઓછી થાય. એની સામે બીજું એક ઉદાહરણ આપું કે હરીશ મીનાશ્રુ નામના કવિ છે, અને આજે પણ નવોદિતની જેમ ભરપૂર લખનારા કવિ છે, સતત લખનારા કવિ છે. અને આપણે હમણાં ક્યાંક ટોપીવાળાએ લખ્યું છે કે આપણા સિદ્ધાંશુ પછી આપણે જો કોઈ આવા મોટા કવિનું નામ લેવું હોય તો આપણે હરીશ મીનાશ્રુનું નામ લઈ શકીએ. એ તો એમણે રાવજીની કવિતા છે, એક બપોરે મારા ખેતરના શેઢેથી લે ઉડી જે સાથે, એ કવિતાને કેન્દ્રમાં રાખીને આઠેક ગીતો રચ્યા. અને આઠેક ગીત પેલી તો અછાંદ કવિતા, અછાંદ ન કેવળ કટાવનો લય છે એમાં, પણ એ રચના માંથી ઢોલકી ને છાશ અને ખેડૂત ને એની સ્થિતિ એ લઈને એમણે આઠ ગીતો લખ્યા. ગીત જેવી કવિતામાં, વિનોદે જેનો ઉલ્લેખ કર્યો, એ ગીત જેવી કવિતામાં એમણે ઉર્મીની સાથે વિચારને ગૂંથી લીધો છે. અને આજે ખેડૂતની શું સ્થિતિ છે, ગામડામાં રહેતા આદિવાસીની શું સ્થિતિ છે, ગરીબની શું સ્થિતિ છે, એ એમણે આઠે આઠ રચનાઓમાં રજૂ કર્યું છે. તો આવું અર્થપૂર્ણ લેખન કાવ્યત્વ પણ બને, એટલે કે કાવ્યત્વ પણ હોય અને એને જે કહેવું છે એ વાત પણ એમાં બનતી હોય, એટલે પ્રતિબદ્ધતા પણ હોય અને કવિતા પણ. આપણે ત્યાં તો આપણે ત્યાં એમ કહેવું જોઈએ કે વધારે પડતા આપણે કલાવાદીઓ હતા એક જમાનામાં, આજે પણ છે. આપણો નવો અધ્યાપક પણ ચોથા વાક્યમાં તરત જ એમ કહે છે કે કવિતા બની કે નહીં, કૃતિ બની કે નહીં, એવું એના ઉપર એક ભૂત સવાર છે. ન હોવું જોઈએ એમ નહીં, કવિતા બનવી જોઈએ, કલાકૃતિ બનવી જોઈએ એમ, પણ પહેલાં તો એનું વસ્તુ જે છે એ વસ્તુની માવજત કેવી રીતે કરી છે, એની વસ્તુની સંકલના કેવી રીતે થઈ છે, ભાષાની કઈ સંરચનામાં એણે એને ઢાળી છે, અને એ સંરચના છેવટે એના વિચારને એની સમસ્યાને કેવી રીતે રજૂ કરે છે, એ બધી વાત કરવાની હોય છે. એટલે હરીશની કવિતા એ સિવાયની કવિતામાં પણ એમણે આ બધી વાતો કરી છે. આપણા સમયમાં જે મુશ્કેલીઓ છે આપણી, એ મુશ્કેલીઓ આપણે ત્યાં જે ઓળખની કટોકટી છે, પોતાની ઓળખની કટોકટી એ સૈરંદ્રીમાં વિનોદ જોશીએ રજૂ કર્યું. તો આપણી બીજી સમસ્યાઓ જે છે આપણા જીવન સંદર્ભની, સત્યની અસત્યની, રૂઢિઓની પરંપરાની, એના ખોટા અર્થઘટનો ખોટા આચરણોની, એ નાચિકેત સૂત્રમાં એમણે મીઠ લઈને એમણે લખ્યું નાચિકેત સૂત્ર હરીશ મીનાશ્રુ. તો આ આ એક કવિતાની પદ્ધતિ, આ એક રીત છે. અને એની સામે અત્યારે જે રચાતી કવિતાઓ છે, દાખલા તરીકે હું ઉદાહરણ આપું, હું તો નામ લઈને પણ કહી શકું કે જીગર જોશીનું એક ઉદાહરણ લઈએ કે જીગર જોશીની ગઝલો અને ગીતો વિશે ઘણી સારી રીતે સારી વાત થાય છે. મને એમણે સંચય મોકલેલો અને એની હસ્તપ્રત મોકલેલી અને એમ કહ્યું કે સર તમને જે લાગે તે તમે લખો. મેં 3 માસ સુધી એ સંચય મારી પાસે હસ્તપ્રત રાખી અને હું વાંચ્યા કરું એમાંથી, અને મને પામતા પામતા એમ ખબર પડી કે દરેક ગીતમાં અને દરેક ગઝલમાં ગીતમાં એક અંતરો સરસ હોય,
પણ બીજો અંતરો બહુ નબળો હોય, એટલે એક સાધ્યંત ગીત બને નહીં. એમ ગઝલમાં પણ એક કે બે શેર સારા હોય, પણ કેટલીક ગઝલો કેટલાક ગીત રચનાઓ સાધ્યંત તો સારી હોવી જોઈએ ને, જેથી તમે સંચય વિશે કોઈ વાત કરી શકો. અને જીગર આપણા અત્યારે લખનારા ઘણા બધાનો પ્રતિનિધિ છે, સારો કવિ છે ને, સારી રીતે લખનારો યુવાન છોકરો છે. પણ આ એક જોખમ છે કે તમે તમારા બધા અંતરાઓ ને બધા શેર તપાસો છો, આપણી સામે કવિતા રજૂ કરવાના છે સ્નેહી પરમારની. બે ત્રણ ગઝલો કેટલી બધી ઊંચકાઈ અને કેટલી સરસ રીતે એ રજૂ કરે છે. એમ આપણી અપેક્ષા એ હોય કે સ્નેહી એ રચનાઓને વળોટી ગયા છે, એમની એ રચનાઓને વળોટી જવાનો સ્નેહી સામે પડકાર પડેલો છે. આજે એ પડકાર એમને ઉપાડવાનો છે. એવી એક બીજી ઉતાવળ આપણા ત્યાં કરવામાં આવે છે, તે છે કે હજુ તો પોતે ગઝલ લખવામાં સ્થિર નથી થયા, હજુ પોતાની બે પાંચ ગઝલો સારી નથી થઈ, અને ત્યાં પોતાના સમકાલીનોની 40 રચનાઓ ગઝલો ભેગી કરી અને એના વિશે આસ્વાદના નામે નર્યા સાદા ગદ્ય લેખનો કરી અને મૂકવા અને એના પુસ્તકો કરવા, એ કવિતાને પારાવાર નુકસાન કરે છે. આજના કવિતાના વાતાવરણને પણ નુકસાન કરે છે, કેમ કે તમે હજુ જે ગઝલો નીવડી નથી, તમારી પોતાની વાત જવા દઈએ તો પણ જે ગઝલો હજુ નીવડી નથી એ ગઝલો વિશે તમે આટલા બધા ખુશ થઈને લખો છો, એટલે શું છે કે ખોટા વખાણ કરવા એ ગાળ દેવા બરાબર છે, એમ આપણા પૂર્વજોએ કહ્યું છે કે ખોટા વખાણ કરવા એટલે ગાળ દેવા બરાબર છે, અથવા તો એનો વિકાસ રૂંધવા બરાબર છે. પણ આપણે ત્યાં કડવું કહેનારા લોકો ઓછા થતા જાય છે, ખોટું લાગે એ બધી વસ્તુઓ. મેં મારો પ્રથમ કાવ્ય સંગ્રહ કરવા માટે થઈને રઘુવીરભાઈએ નક્ષત્ર ટ્રસ્ટમાં કહ્યું, એટલે મેં એમને 80 એક રચનાઓ મોકલી. 80 રચનાઓમાંથી ચંદ્રકાંત ટોપીવાળાએ માત્ર 18 રચનાઓ પસંદ કરી. હું 1980ની વાત કરું છું, ઈડર કોલેજમાં હું હતો, એમ 18 રચનાઓ એમણે પસંદ કરી. એટલે ઘણા મિત્રોએ મને કહ્યું કે આપણે નથી કરવી, એમ 18 રચનાઓનો સંચય નથી કરવો. મેં કહ્યું નહીં, આપણે 18 રચનાઓનો સંચય કરીએ. અને મેં થોડા જાણા જાણા ડ્રોઈંગ પેપર લીધા, સંચય સંચય જેટલો જાડો લાગે ને સાવ કેવું ન થાય. અને મેં 18 રચનાઓનો સંચય પદ્માવીરા ને દેશમાં કર્યો. અને તમને એ પણ કહું કે ટોપીવાળા સાહેબે 18 રચનાઓ પસંદ કરી, એ પછીની બાકી રહેલી રચનાઓ મેં મારા પછીના સંચયોમાં મૂકવાનું સાહસ કર્યું નથી, પણ એ બરાબર નહીં. એમ એટલે જાત તપાસ થવી જોઈએ, મારામાં ભાવિત્રી પ્રતિભા હોય કાર્યત્રી પ્રતિભાની સાથે, અને મારામાં રહેલો ભાવત એ વાંચતો હોય જોડે જોડે, અને એ જ રીતે મારામાં ટીકા કરનારો પણ એક માણસ બેઠો હોય અને એ ટપલી મારે કે તારાથી આવું ન લખાય, આ બરાબર નથી થયું તે. એટલે ઘણી વખત એવું પણ બને કે આપણામાં જો બહુ જ સજાગ વિવેચક હોય તો તમને કવિતામાં વારે વારે કાન પકડીને આગળ ન જવા દે, એમ પણ બને. ઘણા બધા જોખમો છે, હું એક કરતાં વધારે સ્વરૂપોમાં લખું છું તો મારી સામે એ જોખમ છે કે મારા ઘણા બધા નિબંધોએ મારી કવિતા લઈ લીધી છે. એટલે હું ઘણી વખત નિબંધ બાજુ પર રાખીને કવિતા પાસે જતો હોઉં કે જવાબ ચાહતો હોઉં. ગઝલનું વિવેચન કરીએ ન કરીએ એમ નહીં, મારે વિવેચન કરવું છે તો હું વિવેચન કરવા માટે થઈને હું મરીશ કે એવા જે આપણા ઉત્તમ ગઝલકારો થયા અને એમની સારી ગઝલો છે એના વિશે મારા પૂર્વસૂરીઓએ કહ્યું છે, એના કરતાં કશું નવું શોધી લાવું એમાંથી અને હું લેખ કરું, તો તરત કોઈ પૂછશે કે આ લેખ કર્યો તે ભાઈ કોણ છે, બહુ સરસ લેખ છે. અને પછી તમે તમારા સમકાલીનોને ચકાસો. એટલે આજે તો કદાચ હું કહું તો 1000 ગઝલકારો લખે છે, કવિઓ લખે છે, તો એ ખોટું નહીં હોય. એમ કે રાજકોટ કે ભાવનગર કે સુરત જેવા શહેરોમાં ઘણા બધા લખનારા છે, અને એ સિવાય ગામડે પણ. અને મેં કહ્યું કે દરેકને લખવાનો, અભિવ્યક્ત થવાનો અને એમનું પુસ્તક છપાવવાનો અધિકાર છે, આપણે એથી કંઈ ના ન પાડી શકીએ. પણ એ આગળ વાત કરીએ એમ એની વ્યવસ્થાઓ સમય પ્રમાણે થતી હોય છે.
પેલા તો શરૂઆતમાં તમે વાવીને ઘેર આવો ને ચોથે દાડે જુઓ તો બહુ જ બધા ખેતરમાં બધા બહુ ફણગા ફૂટેલા કે અંકુરો દેખાય એમ. પણ પછી તમારું ખચાખચ ઉગેલું હોય ને તો તમારે થોડું નીંદી કાઢવું પડે અને એને અંતર રાખો ને ત્યારે છોડને જગ્યા મળે અને વિકસે. એટલે વિકસવા માટે છોડને જગ્યા જોઈએ છે, એમ રચનાઓને પણ વિકસવા માટે જગ્યા જોઈએ છે. એ જગ્યા ભાષાની જગ્યા પણ છે, એ જગ્યા ઉર્મીની જગ્યા પણ છે, એ જગ્યા વિચારની પણ જગ્યા છે. તો એ આપણે એને આપવી જોઈએ તો એ થઈ શકે. અને હજુ જોખમી વસ્તુ આપણે ત્યાં બની રહી છે તેવું ખાસ નહીં, નવા મિત્રો બેઠા છે ગઝલો લખનારા ગીતો લખનારા, તે કહું છું તે એ છે કે હજુ તો મારી ચાર ગઝલ આવી ન હોય અથવા તો બરાબર પેલું ન થઈ હોય અને કોઈ એમ કે આ ભાઈ તો મરીઝ છે, આપણા આજના મરીઝ છે, આ આપણા આપણા મનોજ ખંડેરિયા છે, આ આપણા રમેશ પારેખ છે, ત્યારે આપણે કેટલું મોટું અપમાન કરીએ છીએ કવિઓનું અને આપણી કવિતાનું. તો આટલા બધા બેજવાબદાર છીએ આજે આપણે, અને એમાંથી તો ઘણા બધા તો આજે બીજા વિદ્યાર્થીઓને ભણાવનારા અધ્યાપકો છે. કવિતા એના ક્રમમાં જઈએ તો તમે આમ તો સાદી વસ્તુ છે કે પરિચિત પદો હોય, પદો એટલે શબ્દો, પરિચિત પદોને અપરિચિત ક્રમમાં ગોઠવી એમાંથી વિશેષ અર્થ મેળવીએ અને એ આનંદ આપે તો એનું નામ કવિતા છે. આટલી બધી સાદી વસ્તુ છે. પદો બધા પરિચિત છે પણ ગોઠવ્યા અપરિચિત ક્રમમાં છે. આ નબ ઝૂક્યું છે કાનજી, પ્રિયકાંત બણિયાર આવ્યા એના પહેલા ગુજરાતી ભાષા તો કેટલાય વર્ષોથી છે પણ આ પદોને આ ક્રમમાં કોઈ નહોતા ગોઠવ્યા. બોલો આટલું સરળ છે. આ સર્વર જલતે કાનજી ને કોઈ રીતે રાધા રે, આમાં કોઈ શબ્દ નવો નથી પણ આ વિન્યાસ જેણે કર્યો, શબ્દ વિન્યાસ કર્યો, એ વિન્યાસ અદ્ભુત છે, એમાંથી કવિતા આવે છે. એટલે કવિતાની ચાલ, કવિ કઈ ચાલ ચાલે છે, ભાષા પાસે કેવી રીતે કામ લે છે અને કેવી રીતે પોતાના વિચારને પોતાની ઉર્મીને એ એમાં સંતાડે છે અને સંગોપીને રજૂ કરે છે. નાના હતા ત્યારે નહીં, ખિસ્સામાં કશું ન હોય તો આમ કરીને ખાઈએ અને પછી ખાલી ખાલી મોઢું હલાવીએ અને પેલો બીજો મિત્ર કે મને હાલ દે ત્યારે કહીએ કે તને નહીં હાલું. તો કવિતા એવી છે કે કોઈ માગે કે મને આપને તો આપણે કહીએ કે નહીં, તું મહેનત કર ત્યારે તને આપવું. એટલે કવિતા છે ને એ મહેનત માંગે છે. હું તપ જેવો શબ્દ નથી વાપરતો પણ મહેનત એટલે આપણા પૂર્વસૂરીઓને બધાને વાંચવાના બરાબર એના વિશેના લખાણો પણ વાંચવાના. અને વિવેચનની વાત, વિવેચન બરાબર છે, જરૂરી છે, અનિવાર્ય છે પણ એટલું યાદ રાખવાનું છે, નવા હોય કે જૂના હોય અમારે પણ મારે પણ, કે સાહિત્ય કૃતિ પહેલા છે, ટીકા ટિપ્પણી પછી છે, સિદ્ધાંતો પછી છે, પહેલા કૃતિ છે પછી સિદ્ધાંતો છે, કૃતિઓ ઉપરથી સિદ્ધાંતો રચાતા હોય છે. અને કોઈ કૃતિ સિદ્ધાંતોને ન પણ ગાંઠે તો તમારે નવી વસ્તુ એમાં ઉમેરવાની છે, એથી શું એમ. એટલે કવિતાને એટલી બધી માનવની આપણે ગણીએ છીએ, કવિતા એટલી બધી સ્વતંત્ર વસ્તુ છે કે એ સ્વતંત્ર રચે છે અને સ્વવાચક શોધી, સ્વવાચકની શોધ કરે છે. આ પૂર્વે ટોપીવાળાએ લખેલા લેખનું શીર્ષક છે, ઇન્દરમાં એમણે પ્રવચન આપેલું કે આધુનિક કવિતા સ્વતંત્રનો આગ્રહ અને સ્વવાચકની શોધ. કવિતા, ખરી કવિતા પોતાનો વાચક પોતે શોધી લેતી હોય છે. એટલે આપણી કવિતા આપણો વાચક શોધી લે એવી હોવી જોઈએ. દરેક વાચકને માટે આપણે નથી લખતા, એકદમ ગળતરી જાય એવી વાત આપણે નથી લખતા. ત્રણેક રચનાઓની ટૂંકમાં વાત કરીને વાતને પૂરી કરું, તે છે કે અમે જે કાનજીની વાત કરી, બિલની ભોય રચના જે એમણે નવલકથા આપી હતી, એમાંથી અત્યારે આદિવાસીઓના પ્રશ્નો છે કે એમની સાથેના રાજકીય પ્રશ્નો છે કે સમાજમાં એના કારણે આવતી વિભાજનની પરિસ્થિતિના પ્રશ્નો છે, એ પણ આપણા સાહિત્યનો વિષય હોઈ શકે. ધ્રુવ ભટ્ટની નવલકથા આવી ન જીતી અને એમાં આપણે પૃથ્વીની જે સ્થિતિ કરી આજે
એક જમાનામાં કેટલી રૂડી રૂપાળી હશે, જયારે પહેલવેલું આ પૃથ્વી ઉપર ઘાસ ઉગ્યું હશે, વૃક્ષો ઉગ્યા હશે, વરસાદ થયો હશે, મેઘધનુષ થયું હશે, પૃથ્વી કેટલી રમણીય હશે. એ પૃથ્વીને આજે આપણે શું કર્યું છે, એની આજે કેટલી બધી અવદશા કરી છે. અને આજે એ પૃથ્વીને છોડીને બીજા ગ્રહ ઉપર આપણે યાન મોકલીને જાણે બધા બેસીને ત્યાં જવા માટે નીકળ્યા છીએ. કોઈ એમણે લખ્યું છે એમની કૃતિમાં પાત્રો, એટલે કે એક રીતે કહીએ તો આપણે ત્યાં સાયન્સ ફિક્શન નથી, આ કૃતિ સાયન્સ ફિક્શન તરફની ગતિ છે. તો આ રચનામાં જે વાત કરી છે એ આ પૃથ્વી લોક ઉપર, આ પૃથ્વી ઉપર જે આપણે અત્યાચારો કર્યા એના સંદર્ભમાં આપણે ફરીથી કવિતા કરવાની જરૂર છે કે વૃક્ષથી મોટો કોઈ દેવ નથી અને માટીથી મોટી કોઈ માં નથી, એની ઉપાસના આપણા કવિએ કરવાની જરૂર છે. ઉપાસના એની કરવાની. અને ત્રીજી કૃતિ મેં જે હવે વાંચી તે અસ્મિતા એવી એનું નામ છે, લઘુ નવલ છે, અને એના લેખિકા છે દેવાંગી ભટ્ટ, જે થિયેટર સાથે જોડાયેલા છે. તે એ દેવાંગી ભટ્ટની અસ્મિતા આવડે ગયા મહિને જ આવી, અને એમાં આપણા ડે ટુ ડે જીવનમાં બહેનોના, નોકરી કરતી બહેનોના જે પ્રશ્નો છે, બહુ કેટલું બધું લખાય છે નહીં છાપામાં. કેટલી બધી બહેનો કોલમો લખે છે, ભાઈઓ પણ કોલમો લખે છે, અને જાણે બધા જ લોકો પાસે ઉપચારો છે ને રોજ આપણને થોડા થોડા પીવડાવવા માંગે છે, અને એ છતાં આપણા જીવનમાં તો ચાલતું હોય એ બધું ચાલે જ છે. પણ દેવાંગીએ એ વાત બહુ સરસ રીતે કરી છે કે એક સ્ત્રી છે, એનું નામ અસ્મિતા છે, પણ અંદર સોમુ કહે છે બધા એને. તો સોમુ એનો ઘર સંસાર સરસ ચલાવે છે, બે દીકરીઓ છે 14 વર્ષની 16 વર્ષની, સાસુ સસરા છે, બ્રાહ્મણ કુટુંબ છે, પતિ જોબ કરે છે, પોતે જોબ પર જાય છે, પણ બહુ કામ કરવું પડે છે એને ઘરનું નોકર ચાકર હોવા છતાં દિલો ભરવા, કેમ કે બધા જ એને કામ સોંપે છે. અને ધીમે ધીમે એટલી બધી ચીડિયણ બની જાય છે સોમુ કે એની દીકરીઓને એકાદ વખત કહી બેસે કે તું મરતી કેમ નથી, અને પછી એને એમ સમજાય છે કે આ બરાબર નથી થતું. એટલે એક દિવસે એ ધીમે રહીને 2-4 દિવસ પછીને બેગ તૈયાર કરે છે, એની બેનપણી દીદી છે, એની શિમલા બાજુ કોઈ જગ્યાએ જમીન અને ઘર છે, ત્યાં માણસ મૂકેલો છે, અને એ ત્યાં ચાલી જાય છે ઘરે ગયા વગર. એ ઘરનાને બતાવી દેવા માટે નથી જતી, એને સ્પષ્ટ કહ્યું છે કે મારે બતાવી નથી દેવું ઘરનાને કે મારા વગર શું થશે, પણ એટલા માટે જાય છે કે અરે મેં આ 15 વર્ષમાં મારા તરફ તો જોયું જ નહીં, જોને હું કેવી થઈ ગઈ છું એમ, તો હું મારા તરફ જોઉં, મારા વિશે વિચારવું આવે એમ. અને એ તો બધી વ્યવસ્થાઓ, માણસ જાય તો વ્યવસ્થાઓ થઈ જતી હોય છે, એટલે એની વ્યવસ્થા બીજી એને જણાવે છે કે અહીંયા આવું ચાલે છે, આવું ચાલે છે, તું ચિંતા ન કરીશ. અને એ ત્યાં રહે એનું એક પ્રકરણ, એક પ્રકરણ એનું એમ 95 પાનામાં 19 પ્રકરણમાં અસ્મિતા કૃતિ રચાઈ. અને એ જે એમાં સંવેદના છે, સંવેદના એની કવિતા પણ થઈ શકે, એ વિષયોની કવિતા આજે થઈ શકે, તો આપણી પાસે કેટલા બધા પર્યાવરણના પ્રદેશો, પૃથ્વીના પ્રદેશો, વનવાસીના પ્રદેશો, બહેનોના મન પ્રદેશો, વન પ્રદેશો આપણા, તો આ બધી વાતો આપણા સાહિત્યમાં કરી શકાય, નિરાંતે કરી શકાય. અને આપણે જે માત્ર અમુક જ પ્રકારનું લખીએ છીએ એમાંથી બહાર આવવું જોઈએ. ગઝલે કદાચ એ કામ કરવું જોઈએ કે એ કમિટમેન્ટનું લખી શકે, એ માત્ર પ્રેમ અને વિરહ કે અમુક વસ્તુઓમાંથી બહાર નીકળીને કામ કરી શકે. હું તમને એક ઉદાહરણ આપું. અનંત રાઠોડ કરીને એક છોકરો છે, એને લખે છે, ને એની 4-6 ગઝલો મેં તો આપણે સાંભળી, પણ એને બહુ જુદી રીતે ગઝલોમાં કામ એકદમ તમને જુદું લાગે. તો એ પ્રતિભા છે ને એ આવતી જ હોય છે, સમયે સમયે એની જગ્યા કરતી જ હોય છે. એટલે 200 માણસો નથી કે 1200 માણસો, એ જમાનો આપણને એમાંથી ગાળીને 4-5 માણસો આપશે, અને એ 4-5 માણસોની આપણે રાહ જોવાની છે. તો એવા 4-5 માણસો દરેક જમાનામાં મળતા હોય છે, ક્યારેક 15-20 માણસો પણ મળે. અનુગાધી યુગમાં આપણને 15-20 કવિઓ એ રીતે મળેલા, અને એ રીતે 1980 પછીના 15-1 વાર્તાકારો મળ્યા, અને એ જમાનામાં પણ 18-20 કવિઓ આપણને મળ્યા. તો આજે જે મિત્રો લખે છે એમાંથી આપણને 2-5 કવિઓ તો મળશે, અને એવા મૂર્ધન્ય હશે કે એમના વડે આખો યુગ આગળ ચાલશે, કશું અટકતું નથી. સૌને શુભેચ્છાઓ, ધન્યવાદ.